નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટર નંબર 3માં ગ્રાફિકલ મેથડ વિશે જોઈશું. ગ્રાફિકલ મેથડમાં શું હોય તો કે પહેલાં ગ્રાફ ડ્રો કરતા આવડવા જોઈએ. એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે ગ્રાફ કઈ રીતે ડ્રો કરવા ઇક્વેશનના, બરાબર. હવે ખાલી એ બે ક્યાં ઇન્ટરસેક્ટ થાય છે ને એ જોવાનું રહેશે, એટલે આપણને સોલ્યુશન મળી જશે, બરાબર. બે ઇક્વેશનો એમ કે ગ્રાફિકલ મેથડથી સોલ્વ કરો તો તમારે આ મેથડ કરવાની. હવે ચાલો જોઈએ એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. એમાં શું કહે છે, ચેક ગ્રાફિકલી વેધર ધ પેર ઓફ ઇક્વેશન આ એન્ડ આ ઇઝ કન્સિસ્ટન્ટ, ઇફ સો સોલ્વ ધેમ ગ્રાફિકલી, બરાબર. પહેલાં ગ્રાફિકલી ચેક કરવાનું છે, ચેક કરવાનું કીધું તમને કે આ બે કન્સિસ્ટન્ટ છે કે નહીં, અને એ કઈ રીતે, તો કે ગ્રાફિકલી ચેક કરવાનું કીધું. એ 1/2 કરીને તમે ચેક નહીં કરી શકો, કારણ કે ક્વેશ્ચનમાં ગ્રાફિકલી ચેક કરો એમ કીધું, બરાબર. ચાલો તો પહેલાં શું કરવાનું, તો બે ઇક્વેશન આપેલા છે એટલે કંઈ ઉપાધિ નથી. ચાલો બે ઇક્વેશન લખી નાખા, પછી તો કે અહીંથી સબ્જેક્ટ બનાવવો છે, તો અહીંથી એક્સને બનાવે એટલે 3y આમ જશે. પછી તો કે વાયની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતા જાઓ, એ મુજબ એક્સની વેલ્યુ તમને મળતી જશે. વાયની પહેલાં મૂકી 0, તો 0 × 3 એટલે 0, અને 6 − 0 એટલે 6, એટલે એક્સ મળ્યો 6. હવે y1 મૂકો તો 3 × 1 = 3 થશે, તો 6 − 3 એટલે 3. પછી વાયની 2 મૂકી, તો 2 મૂકો તો 3 × 2 = 6, 6 − 6 એટલે 0, બરાબર. એ કઈ રીતે થાય છે એ આપણે જોયું હતું પહેલાં રફ વર્ક કરીને. ચાલો એ જ રીતે અહીંયા 3y + − છે, આમ જશે તો પ્લસ, 2 મલ્ટિપ્લિકેશનમાં આમ જાય તો ડિવિઝનમાં, બરાબર. એટલે એક સબ્જેક્ટ બની ગયો, આપણે સબ્જેક્ટ બનાવવાનો હતો. ચાલો હવે તો કે આમાં વાયની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતા જશો અલગ અલગ, એટલે તમને એક્સ મળતો જશે. તો વાયની વેલ્યુ પહેલાં 0 મૂકી, તો 0 મૂકો તો 0 × 3 એટલે 0, 12 + 0 એટલે 12, 12 / 2 એટલે 2 6 થશે એટલે 6 મળે, બરાબર. એ જ રીતે પછી 2 મૂક્યા, તો ચાલો આનું તમને એક દેખાડી દઉં કઈ રીતે થાય છે. આવું કંઈક છે, 12 + 3y / 2. હવે વાયની વેલ્યુ 2 મૂકીએ છીએ, જોજો. તો 12 + 3y એટલે 2/2. હવે તો કે 12 + 2 = 6/2, 12 + 6 એટલે 18/2, 18/2 એટલે આવશે 9. તો આ એક્સ મળી ગયો કેટલા, 9. જ્યારે વાય 2 હોય ત્યારે એક્સ કેટલો, 9, બરાબર. સિમ્પ્લિફિકેશન છે એ, તમે મોઢે કરતા આવડે તો કરી શકો છો. વાય પછી −2 મૂકો, તો −2 મૂકો તો −6 થાય, 12 − 6 એટલે 6/2 એટલે 3, બરાબર. તો અમે અહીંયા 3 પોઈન્ટ, અહીંયા 3 પોઈન્ટ મળી ગયા. હવે આ 3 પોઈન્ટને પ્લોટ કરી દઈ, 6 0 3 1 અને 0 2, એને પ્લોટ કરો અને આ 3 પ્લોટ કરો, પછી ગ્રાફ ડ્રો કરો. એ તો તમને લાસ્ટ લેક્ચરમાં શીખડાયું, બરાબર. તો ચાલો એ જ વસ્તુ કરી જાઓ. પહેલાં 3 પોઈન્ટ પ્લોટ કર્યા, લાઈન ડ્રો કરી, બાકીના 3 પોઈન્ટ પ્લોટ કર્યા, લાઈન ડ્રો કરી. એ બે ક્યાં ઇન્ટરસેક્ટ થાય બે લાઈન, એ તમારો આન્સર હોય. તો કે બે 1 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય અહીંયા. એ પોઈન્ટ કયો છે, તો કે 6, 0 છે, બરાબર. એટલે તમારો આન્સર શું થયો, તો કે એક્સ મળે 6 ને વાય મળે 0. તો આ તમારો આન્સર, આટલું જ કરવાનું છે તમારે, બરાબર. નીચે તમારે લખી નાખવાનું ખાલી કે ધેરફોર સોલ્યુશન ઇઝ 6, 0, આટલું જ. ચાલો એના પછીનો જોઈએ, એક્ઝામ્પલ નંબર 6 છે. ચાલો પહેલાં ક્વેશ્ચન વાંચીએ. એક્ઝામ્પલ 6 છે, એ વર્ડ પ્રોબ્લેમ છે, જો બરાબર. વર્ડ પ્રોબ્લેમ હોય એટલે તમારે ઇક્વેશન બનાવવા પડશે. ચાલો વાંચીએ. ચંપા વેન્ટ ટુ સેલ ટુ પરચેસ સમ પેન્ટ્સ એન્ડ સ્કર્ટ્સ. વેન હર ફ્રેન્ડ આસ્ક હર હાઉ મેની ઓફ ઇચ સી હેડ બોટ, સી આન્સર્ડ, બરાબર. ધ નંબર ઓફ સ્કર્ટ્સ ઇઝ 2 < 2x ધ નંબર ઓફ પેન્ટ્સ પરચેસ્ડ. આ ફર્સ્ટ ઇક્વેશન છે તમારું, અહીંથી ચાલુ કરીને અહીંયા સુધી ફર્સ્ટ કન્ડિશન. પછી સેકન્ડ કન્ડિશન, સેકન્ડ કન્ડિશન અહીંથી ચાલુ થાય છે ઓલ્સો. પછી ધ નંબર ઓફ સ્કર્ટ્સ ઇઝ 4 < 4x ધ નંબર ઓફ પેન્ટ્સ પરચેસ્ડ. આ સેકન્ડ કન્ડિશન.
હેલ્પ અર ફ્રેન્ડ ટુ ફાઇન્ડ હાઉ મેની પેન્ટ્સ એન્ડ સ્કર્ટ્સ ચંપા બ્રોટ. એટલે ચંપાએ કેટલા પેન્ટ ને કેટલા સ્કર્ટ લીધા હશે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો શું કરશું? તો કે એઝ્યુમ કરી લઈએ એક્સ અને વાય બે જ. તો કે લેટ ધ નંબર ઓફ પેન્ટ્સ બી એક્સ એન્ડ ધ નંબર ઓફ સ્કર્ટ્સ બી વાય. તો પછી ફાઇન્ડ કરવાનું તો એને જ આપણે શું કર્યું, એક્સ વાય એઝ્યુમ કરી લીધું. હવે તો કે ફર્સ્ટ કન્ડિશન વાંચીએ શું કહેવા માંગે છે. ધ નંબર ઓફ સ્કર્ટ્સ, એટલે સ્કર્ટ્સ ને આપણે વાય એઝ્યુમ કર્યો છે એટલે વાય, ઇઝ ટુ લેસ ધેન ટ્વાઈસ ધ નંબર ઓફ પેન્ટ્સ. એટલે નંબર ઓફ પેન્ટ્સના પહેલાં ટ્વાઈસ કરવાના, એમાંથી ટુ લેસ કરવાના. એટલે પેન્ટ હતા એક્સ, એના પહેલાં શું કરવાના, તો કે ટ્વાઈસ કર્યા, એમાંથી ટુ લેસ કરવાના એટલે માઇનસ ટુ કરવાના. તો આ બે ઇક્વલ છે એવું કીધું એણે. બરાબર, શું થયું ફરીથી એકવાર જોજો. નંબર ઓફ સ્કર્ટ્સ એટલે વાય ઇઝ ટુ લેસ ધેન ટ્વાઈસ ધ નંબર ઓફ પેન્ટ. બરાબર, એટલે ટુ એક્સ માઇનસ ટુ, આ ફર્સ્ટ ઇક્વેશન લખેલું છે. એ જ રીતે જોજો, ધ નંબર ઓફ સ્કર્ટ્સ ઇઝ ફોર લેસ ધેન ફોર ટાઈમ્સ ધ નંબર ઓફ પેન્ટ્સ પરચેસ. એટલે નંબર ઓફ સ્કર્ટ્સ હતા એ શું છે, તો કે ફોર ટાઈમ્સ છે, એટલે પેન્ટ કરતા ફોર ટાઈમ્સ, ને એમાંથી ફોર લેસ એટલે માઇનસ ફોર. બરાબર, ફોર ટાઈમ્સમાંથી ફોર લેસ કરો એટલા નંબર ઓફ સ્કર્ટ્સ છે. તો એના ફોર ટાઈમ્સમાંથી ફોર લેસ કરીને કે આ તમારું ઇક્વેશન નંબર ટુ. બરાબર, એ બે ઇક્વેશન મળી ગયું, ટુ એક્સ માઇનસ ટુ ને ફોર એક્સ માઇનસ ફોર વાય ઇઝ ઇક્વલ ટુ. બરાબર, હવે તો કે સબ્જેક્ટ બનેલો છે એટલે કાંઈ ઉપાધિ નથી, બે ઇક્વેશન લખીને ડાયરેક્ટ આમાં એક્સની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતા જાઓ, એ પ્રમાણે તમને કોણ મળતો જશે. બરાબર છે, એક્સ પહેલાં ઝીરો મૂકો તો ઝીરો ઇન્ટુ ટુ એટલે ઝીરો, એટલે ખાલી માઇનસ ટુ વધે. પછી વન મૂકો તો ટુ વન ઝા ટુ, ટુ માઇનસ ટુ એટલે ઝીરો. પછી એક્સ ટુ મૂકો, ટુ મૂકો તો ટુ ટુ ઝા ફોર, ફોર માઇનસ ટુ એટલે ટુ. એ જ રીતે અહીંયા વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતા ગયા, એક્સની ઝીરો વન ટુ એટલે આ મળી ગઈ. પછી ગ્રાફ ડ્રો કરો, ગ્રાફ ડ્રો કર્યો એટલે સિક્સ પોઈન્ટને એ પ્લોટ કરી દીધા. પ્લોટ કર્યા તો બે ક્યાં ઇન્ટરસેક્ટ થયા, તો કે અહીંયા થયા વન કોમા ઝીરોએ, એટલે આ તમારો આન્સર. બરાબર છે, આ એક્સ વન મળ્યો અને વાય ઝીરો મળ્યો, એનો મતલબ શું થયો, તો કે ધ નંબર ઓફ પેન્ટ્સ ઈ વન થશે, કારણ કે એક્સ વન મળ્યો અને વાય ઝીરો મળ્યો, એનો મતલબ શું થયો, તો કે ધ નંબર ઓફ સ્કર્ટ્સ બી ઝીરો, એટલે એને સ્કર્ટ્સ ખરીદા જ નહીં હોય. બરાબર, ખાલી પેન્ટ જ લીધો હશે ને, એ કેટલું, એક જ લીધો હશે. બરાબર, આનો મતલબ એ થાય. ધેરફોર સોલ્યુશન ઇઝ એક્સ કોમા વાય ઇઝ ઇક્વલ ટુ વન કોમા ઝીરો, અને વર્ડમાં લખ નાખવાનો, વર્ડ પ્રોબ્લેમ છે એટલે પાછ નીચે. બરાબર, આન્સર ઓમાં જે કરતા એ જ વસ્તુ છે, કાંઈ નથી. ચાલો જોઈએ એના પછી થ્રી પોઈન્ટ ટુનો ક્વેશ્ચન નંબર વન. ચાલો શું કહે છે થ્રી પોઈન્ટ ટુમાં ક્વેશ્ચન નંબર વન. ક્વેશ્ચન વાંચીએ, ફ્રોમ ધ પેર ઓફ લિનિયર ઇક્વેશન્સ ઇન ધી ફોલોઈંગ પ્રોબ્લેમ્સ ફાઇન્ડ ધેર સોલ્યુશન ગ્રાફિકલી. ગ્રાફિકલી કીધું એટલે ગ્રાફ ડ્રો કરવાના આપણે. ચાલો, ફર્સ્ટ, ટેન સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ ટેન, એટલે ટોટલ સ્ટુડન્ટ કેટલા છે ક્લાસમાં, ટેન છે. ટુક પાર્ટ ઇન મેથેમેટિક્સ ક્વિઝ, ઇફ ધ નંબર ઓફ ગર્લ્સ ઇઝ ફોર મોર ધેન ધ નંબર ઓફ બોયઝ, ફાઇન્ડ ધી નંબર ઓફ બોયઝ એન્ડ ગર્લ્સ હુ ટુક પાર્ટ ઇન ક્વિઝ. એટલે આપણે શું કરશું, નંબર ઓફ બોયઝને એક્સ કહી દેશું, નંબર ઓફ ગર્લ્સને વાય કહી દેશું. બરાબર, તો એ જે શું કર્યું, જો પહેલી લાઈન, લેટ ધ નંબર ઓફ બોયઝ બી એક્સ એન્ડ નંબર ઓફ ગર્લ્સ બી વાય. બરાબર, એઝ્યુમ કરી લીધું. હવે ફર્સ્ટ કન્ડિશન શું છે, આ બધા ઇઝી વર્ડ પ્રોબ્લેમ્સ છે બધે. બરાબર, ટેન સ્ટુડન્ટ ઓફ ક્લાસ ટેન ટુક પાર્ટ ઇન મેથેમેટિક્સ ક્વિઝ, એટલે ટોટલ સ્ટુડન્ટ ટેન છે, આ ફર્સ્ટ કન્ડિશન છે. એનો મતલબ કે ગર્લ્સના નંબર અને બોયઝના નંબર એ બેનું એડિશન કરશો તો આન્સર શું આવશે તમને, ટેન, કારણ કે ટોટલ સ્ટુડન્ટ તો ટેન છે, એટલે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન. બરાબર, બોયઝ અને ગર્લ્સનું એડિશન કરો એટલે એ ટેન આવી જશે, એટલે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન. આ ઇક્વેશન વન. ફ્રોમ કન્ડિશન ટુ શું કહે છે, ઇફ ધ નંબર ઓફ ગર્લ્સ ઇઝ ફોર મોર ધેન ધ નંબર ઓફ બોયઝ. આનો મતલબ શું, તો કે નંબર ઓફ ગર્લ્સ છે ને એ ફોર મોર છે ઓલરેડી, કોને કરતા, બોયઝ કરતા. બરાબર, તો ગર્લ્સને આપણે વાય એઝ્યુમ કરી હતી, નંબર ઓફ બોયઝને એક્સ,
હવે નંબર ઓફ જી ગર્લ્સ હતા ને એ ઓલરેડી ફોર મોર છે, બરાબર. બે એક્ઝામ્પલ લઉં, એક 12 છે, એક 16 છે. હવે આ નંબર છે એ આના કરતાં ફોર મોર છે ને, બરાબર. આ ફોર મોર છે, હજી હતા, એના સિવાયના આમાં પ્લસ ફોર કરી નાખું તો બે કેવા થઈ જાય, ઇક્વલ થઈ જાય, બરાબર છે. ફોર મોર હોય એના સિવાયનું જે હોય એમાં પ્લસ ફોર કરી નાખવાનું એટલે બે ઇક્વલ. 12 + 4 એટલે 16 અહીંયા થઈ ગયું. એ જ રીતે અહીંયા આવું છે કે વાય છે ને નંબર ઓફ ગર્લ્સ એ ફોર મોર છે જ, ઓલરેડી વધારે છે. તો આ જે નાના હતા એમાં પ્લસ ફોર કરી દો, બે કેવા થઈ જાય, ઇક્વલ થઈ જાય, બરાબર. તો x + 4 = y, આ તમારું ઇક્વેશન નંબર 2 મળશે. જો x + 4 = y, ઇક્વેશન નંબર 2. પછી તો કે કાંઈ નથી, પેલું તો વાયને આમ જવા દો એટલે -10y થઈ જશે. તો આ -10 10 - y, હવે વાયની વેલ્યુ મૂકી દો અલગ અલગ એટલે x મળી જાય. એ જ રીતે અહીં y = x + 4 તૈયાર જ છે, જેમ કરવું એમ. તમારે આમાં x ને સબ્જેક્ટ બનાવ્યો, 4 ને આમ જવા દીધો છે, જેમ કરવું એમ ચાલે. આન્સર તો તમારે ગ્રાફ તો સેમ જ આવશે. અહીંયા વેલ્યુ આની પહેલાં તમને કીધું હતું કે અલગ અલગ વેલ્યુ મૂકો તોય ચાલે, જરૂરી નથી કે આ 4, 5, 6 જ મૂકવી. આ તો આપની અનુકૂળતા એ મૂકી છે, બરાબર. ચાલો એનો ગ્રાફ ડ્રો કરો. ગ્રાફ ડ્રો કરતાં તમને લાસ્ટ લેક્ચરમાં શીખડાયું છે એ બે ક્યાં ઇન્ટરસેક્ટ થયો, તો કે 3, 7 ઇન્ટરસેક્ટ થયા બે ગ્રાફ. એનો મતલબ કે નંબર ઓફ બોયઝ છે એ 3 હશે અને નંબર ઓફ ગર્લ્સ કેટલી હશે, 7, બરાબર. આ એક્સ મળ્યો તમને, આ વાય મળ્યો. એટલે એક્સ ને આપણે બોયઝ હતા એટલે એ નંબર ઓફ બોયઝ 3 ને નંબર ઓફ ગર્લ્સ ઇઝ 7. આન્સર લખી નાખવાનું નીચે તમારે, બરાબર છે. ચાલો એના પછી નો સેકન્ડ ક્વેશ્ચન જ છે. શું કહે છે એમાં, 5 pencils and 7 pens ટુગેધર કોસ્ટ ₹50. એટલે 5 pencil and 7 pen તમે લ્યો ને તો એની કોસ્ટ 50 થાય છે, અને 7 pencil and 5 pen લ્યો તો 46. તો ફાઇન શું કરવાનું છે, ફાઇન ધી કોસ્ટ ઓફ 1 pencil and that of 1 pen. એટલે 1 pencil ની કોસ્ટને x એઝ્યુમ કરશું અને 1 pen ની કોસ્ટને ₹y એઝ્યુમ કરશું. એ જ વસ્તુ કહી દીજો આમાં, ધ પ્રાઇઝ ઓફ 1 pencil બી ₹x એન્ડ ધ પ્રાઇઝ ઓફ 1 pen બી ₹y, બરાબર. પછી તો કે સૌથી પહેલાં કન્ડિશનમાં એવું હતું કે 5 pencil and 7 pens એટલે 5x + 7y, બરાબર. પેન ને વાય હતી એટલે કોસ્ટ ₹50 એટલે ઇક્વલ ટુ 50. આ તમારો ઇક્વેશન નંબર 1. એ જ રીતે સેકન્ડ કન્ડિશન આવી હતી કે 7 pencil and 5 pens એટલે 7x + 5y = 46. તો એ સેકન્ડ, બરાબર, બે ઇક્વેશન મળી ગયા. પછી તો હવે તમને આગળ આવડે છે કે સબ્જેક્ટ બનાવીને આગળ વધવાનું, બરાબર. આમાં સબ્જેક્ટ બનાવ્યા પહેલાં 7y + હતા, આમ ગયા તો -7y, અને 5 મલ્ટિપ્લિકેશનમાં આપતા આવું જાય તો ડિવિઝનમાં. એટલે એક્સ મળી ગયા, વાયની વેલ્યુ તમે અલગ અલગ મૂકીને એક્સ ફાઇન્ડ કરી લેવાનું. આપણે 3, 5 અને 10 મૂકી છે. અહીંયા એ જ રીતે 5y + હતા, આમ ગયા તો -7 મલ્ટિપ્લિકેશનમાં, આમ આવે તો ડિવિઝનમાં, બરાબર. ચાલો અહીંયા વાયની સબસ્ટિટ્યુટ વેલ્યુ કરી દેવાની અને એક્સ તમને એ પ્રમાણે મળશે, રેડી. એને તમે પ્લોટ કરી દો ગ્રાફમાં. એટલે બે ગ્રાફ ક્યાં ઇન્ટરસેક્ટ થયા, તો કે 3, 5 ઇન્ટરસેક્ટ થયા બે ગ્રાફ. એનો મતલબ એક્સ મળ્યો 3 અને વાય મળ્યો 5. એક્સ 3 એનો મતલબ કે પેન્સિલ હશે એની 1 pencil ની પ્રાઇસ ₹3 છે અને 1 pen ની પ્રાઇસ ₹5 છે, બરાબર. અહીં 5 મળ્યો છે એટલે તો આ વસ્તુ તમારે નીચે લાઈન લખી નાખવાની એટલે તમારો આન્સર. ધેરફોર ધ પ્રાઇસ ઓફ 1 pencil ઇઝ ₹3 એન્ડ ધ પ્રાઇસ ઓફ 1 pen ઇઝ ₹5, રેડી. તો આ તમારો સમ, આ બે ઇક્વેશન બનાવતા જ હવે શીખવાનું છે આજે. તો લાસ્ટ લેક્ચરમાં બાકીનું બધું કઈ રીતે કરવું શું કઈ તો આપણે શીખી જ ગયા, બરાબર. ચાલો એના પછી આપણે 3.2 નો ક્વેશ્ચન નંબર 4 કરશું, બરાબર. એમાં ક્વેશ્ચન શું કહે છે જોવો જો. ક્વેશ્ચન નંબર 4માં, વિચ ઓફ ધી ફોલોઈંગ પેર્સ ઓફ લિનિયર ઇક્વેશન આર કન્સિસ્ટન્ટ ઓર ઇનકન્સિસ્ટન્ટ ઇફ કન્સિસ્ટન્ટ ઓપ્ટેન ધ સોલ્યુશન ગ્રાફિકલી. એટલે પહેલાં આપણે ચેક કરવાનું છે કન્સિસ્ટન્ટ છે કે ઇનકન્સિસ્ટન્ટ.
કઈ રીતે ચેક કરવાનું કે કીધું નથી, તો આપણે કઈ રીતે ચેક કરી છી? ઓલું એ વન અપોન એ ટુ, વી વન અપોન બી ટુ, સી વન અપોન સી ટુ, રેશિયો ફાઇન્ડ કરીને છે, બરાબર? એ રીતે પહેલાં ચેક કરી લેવાનું. જો કન્સિસ્ટન્ટ આવે તો તમારે એનું સોલ્યુશન ગ્રાફિકલી ફાઇન્ડ કરવાનું છે. ઇનકન્સિસ્ટન્ટ આવે તો આગળ કંઈ કરવાનું નથી, બરાબર? ચાલો ફર્સ્ટ ડાયરેક્ટ આમાં તમને ઇક્વેશન જ આપી દીધા છે. જો આ ફર્સ્ટ ઇક્વેશન છે, આ સેકન્ડ ઇક્વેશન છે. ફર્સ્ટમાં જો ફાઇવ આવ્યો પ્લસ હતા, આમાં આવ્યા તો માઇનસ ફાઇવ થઈ ગયા. ઇક્વેશન વન ને અહીંથી ટુ કોમન નીકળતા હતા એટલે પહેલાં કાઢી લીધા, પછી આમ જવા દીધા એટલે ટેન બાય ટુ એટલે એ ફાઇવ થઈ ગયા. ફાઇવ આમાં આવ્યા એટલે માઇનસ. હવે આ ઇક્વેશન જોઈને ડાયરેક્ટ આપણને ખબર પડી જાય. તેવો છે એક્સ પ્લસ ફાઇવ માઇનસ ફાઇવ, અહીંયા એક્સ પ્લસ ફાઇવ માઇનસ ફાઇવ, બે સરખા જ છે. સરખા જોઈએ તો એને ઇન્ફાઇનેટલી મેની સોલ્યુશન મળે, એ તો આપણને ખબર જ છે, બરાબર? પણ આપણે તો લીગલી કરશું એ વન અપોન એ ટુ, બી વન અપોન બી ટુ વાળું કરીને, બરાબર? તો એ વન આમાં છે વન, બી વન એ છે વન, ને સી વન છે માઇનસ ફાઇવ. એ ટુ બી ટુ સી ટુ એ જ થશે એટલે પહેલાં એ ફાઇન કરી લીધા, પછી રેશિયો ગોઈતા. પછી તો કે બધા ઇક્વલ જ છે, ઇક્વલ હોય તો આપણને ખબર છે ગિવન પેર ઓફ ઇક્વેશન ઇઝ કન્સિસ્ટન્ટ. કન્સિસ્ટન્ટ થાય તો આગળ સોલ્યુશન તો કરવું જ પડશે. ચાલો આમાં આ વાયને અને ફાઇવને આમ જવા દીધા એટલે ફાઇવ માઇનસ હતો આમ ગયો તો પ્લસ, વાય પ્લસ હતો આમ ગયો તો માઇનસ. હવે તો ક્યાંય વાયની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરતા ગયા અલગ અલગ, પહેલાં ઝીરો મૂકી પછી વન પછી ટુ, એમ પ્રમાણે એક્સ મળ્યો. અહીંયા બે વખત નહીં કરવું પડે, શું કામ? તો કે બે ઇક્વેશન ઇક્વલ જ છે, સરખા જ છે, એટલે એકવાર ટેબલ બનાવો તો એ ચાલે. પછી એને તમે આમાં ગ્રાફમાં પ્લોટ કરશો. પ્લોટ કરો એટલે તમને ખબર જ છે કે ભાઈ બે લાઈન એક જ મળવાની છે, બરાબર? બે સરખી છે એટલે ઇન્ફાઇનેટલી મેની સોલ્યુશન મળશે આને, બરાબર છે? આપણને પહેલાંથી ખબર જ હતી પણ ગ્રાફિકલી કીધું એટલે આપણે આ બધું પ્લોટ કરવું પડે. ચાલો એના પછી સેકન્ડ સેકન્ડ મેક આવો છે. બે ઇક્વેશન આપેલા હતા એમાંથી સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવીએ. પહેલાં એટ પ્લસ હતા આમ ગયા તો માઇનસ એટ, આ ઇક્વેશન વન બની જશે. એ જ રીતે સિક્સટીન આ બાજુ પ્લસ હતા આમ ગયા તો માઇનસ. કોક એમ કે કાંઈ થ્રી કોમન નીકળતા હતા કેમ નો કાઢ્યા, તો કેમ નો કાઢ્યા? તો કે થ્રી કોમન કાઢો પછી આમ જશે તો સિક્સટીન બાય થ્રી કરો તો કાંઈ નહીં થાય, કટ થતા નથી એટલે આપણે નો કર્યું. રેડી એટલે સિક્સટીન આમ લઈ ગયા એટલે માઇનસ. તો એ વન બી વન સી વન, એક્સનો કોએફિશિયન્ટ હોય એ વન, વાયનો કોએફિશિયન્ટ હોય એ બી વન એટલે માઇનસ વન થશે, અને કોન્સ્ટન્ટ માઇનસ એટ. એની જ રીતે અહીંયા એ ટુ થ્રી, બી ટુ માઇનસ થ્રી, અને સી ટુ માઇનસ સિક્સટીન, બરાબર? પછી રેશિયો ફાઇન્ડ કર્યા. એમાં રેશિયોમાં આપણે જોયું કે ભાઈ આવું આવ્યું એ વન અપોન એ ટુ અને બી વન અપોન બી ટુ ઇક્વલ આવ્યા, ઓલું ઇક્વલ આવ્યું નહીં તો શું થશે? તો કે ગિવન પેર ઓફ ઇક્વેશન ઇઝ નોટ કન્સિસ્ટન્ટ. આ કન્ડિશન નોટ કન્સિસ્ટન્ટ વાળી છે, બરાબર? એટલે નોટ કન્સિસ્ટન્ટ પૂરું, આટલું જ કરવાનું છે. આમ આગળ ગ્રાફ ડ્રો કરવો પડશે નહીં, શું કામ? તો કે કન્સિસ્ટન્ટ નથી તો એનું સોલ્યુશન મળે જ નહીં, બરાબર? અને ગ્રાફ ડ્રો કરો તો એ કેવા આવે? પેરેલલ આવે. ચાલો એના પછી થર્ડ, એમાં બે ઇક્વેશન, એમાં ફર્સ્ટ ઇક્વેશન આવું ને સેકન્ડ આવું. આમાંથી જો ત્રણેયમાંથી ટુ કોમન નીકળતા હતા એટલે કાઢી લીધા, પછી આમ જવા દીધું એટલે ઝીરો અપોન ટુ એટલે આન્સર આવે ઝીરો, બરાબર? તો આ ઇક્વેશન ટુ, આ ઇક્વેશન વન. પહેલાં ઓલું રેશિયો ફાઇન્ડ કર્યો, રેશિયોમાં ડાયરેક્ટ આપણને ખબર પડી ગઈ કે ભાઈ નોટ ઇક્વલ આવ્યા આ બે, એટલે ગિવન પેર ઓફ ઇક્વેશન ઇઝ કન્સિસ્ટન્ટ. આ ફર્સ્ટ કન્ડિશન આવી આપણી, બરાબર? તો કન્સિસ્ટન્ટ થઈ ગયા. પછી તો કે આવી રીતે ટેબલ બનાવ્યા. ટેબલમાં શું કર્યું? તો કે વાયને સબ્જેક્ટ બનાવ્યો આમાં, જો એટલે સિક્સ માઇનસ હતા આમ ગયા તો પ્લસ સિક્સ થઈ ગયા, અને ટુ એક્સ પ્લસ હતા આમ ગયા તો માઇનસ ટુ એક્સ. એક્સની વેલ્યુ અલગ અલગ મૂકતા ગયા, ઝીરો વન ને ટુ એટલે વાય મળી ગયો અલગ અલગ, બરાબર? એ જ રીતે અહીંયા અહીંયા વાયને સબ્જેક્ટ બનાવ્યો હોય તો ખાલી વાય માઇનસ હતા ને તો ખાલી વાયને જ આમ મૂકલા, જો એટલે વાય પ્લસ થઈ ગયા, તો વાય ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ માઇનસ ટુ, ડાયરેક્ટ સબ્જેક્ટ બની ગયો. એટલે આ પછી એને સીધું લખ્યું વાય ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ માઇનસ ટુ. આમાં એક્સની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી તો વાય મળતા ગયા અલગ અલગ. એને ગ્રાફિકલી પ્લોટ કર્યું, પ્લોટ કરો તો બે ક્યાં ઇન્ટરસેક્ટ થયા? તો કે આ પોઈન્ટે, એટલે એને તમારો આન્સર એટલે એક્સ ટુ ને વાય ટુ. ધેરફોર સોલ્યુશન ઇઝ એક્સ કોમા વાય ઇઝ ઇક્વલ ટુ ટુ કોમા ટુ, બરાબર? ગમે એ મેથડથી સોલ્વ કરો ને આનો આ બે ઇક્વેશનનો આન્સર તો શું આવે? ટુ કોમા ટુ જ આવશે, બરાબર છે? ચાલો એના પછી ફોર્થ વન જો.
ફોર્થમાં શું છે તો કે બે ઇક્વેશન છે, આમાંથી આ બેમાંથી કોમન નીકળે પણ આમાંથી નીકળતો નથી, એટલે આ ઇક્વેશન ટુ ડાયરેક્ટ આપી દીધું. અહીંયા ત્રણેયમાંથી કોમન નીકળતું હતું તો ટુ કાઢી લીધો, તો અહીંયા એક્સ માઇનસ વાય માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે ટુ મલ્ટિપ્લિકેશનમાં છે, આમ જાય તો ડિવિઝનમાં તો ઝીરો અપોન ટુ એટલે આન્સર આવે ઝીરો. બરાબર, આ ઇક્વેશન વન ને ટુ મળી ગયા, પછી એ વન બી વન સી વન એ ટુ બી ટુ સી ટુ એ નક્કી કરી લીધા અહીંથી જોઈને. પછી રેશિયો ફાઇન્ડ કર્યા, રેશિયો ફાઇન્ડ કર્યા તો આવું કંઈક કન્ડિશન આવી. આ કન્ડિશન તો કોની હતી, તો ઇનકન્સિસ્ટન્ટ વાળી હતી, પેલી સેકન્ડ કન્ડિશન. બરાબર, એનો મતલબ કે ગીવન પેર ઓફ ઇક્વેશન ઇઝ નોટ કન્સિસ્ટન્ટ, આગળ આમાં ગ્રાફ ડ્રો કરવો પડશે નહીં, કારણ કે નોટ કન્સિસ્ટન્ટ થયા તો એનો આન્સર જ મળે નહીં. રેડી, ચાલો. એના પછી આ ચારે ચારમાં એવું હતું કે ભાઈ ડાયરેક્ટ ઇક્વેશન આપી દેતા એટલે ઉપાધિ રહેતી નહોતી. ચાલો, એના પછી પાછો ક્વેશ્ચન નંબર એઇટ, એમાં થ્રી પોઈન્ટ ટુનો ફિફ્થ છે. ચાલો જોઈએ થ્રી પોઈન્ટ ટુનો ફિફ્થ શું કહે છે. ઓકે, વર્ડ પ્રોબ્લેમ આપ્યો છે, વર્ડ પ્રોબ્લેમ આપ્યો એટલે આપણે પાછો ઇક્વેશન ઓલા બે બનાવવા પડશે. બરાબર, ચાલો જોઈએ શું કહે છે. હાફ થી પેરીમીટર ઓફ અ રેક્ટેન્ગ્યુલર ગાર્ડન, એટલે પેરીમીટરને તમારે શું કરવાનું, હાફ હુઝ લેન્થ ઇઝ 4 મીટર મોર ધેન ઇટ્સ વિથ ઇઝ 36 મીટર, ફાઇન્ડ ધી ડાયમેન્શન ઓફ ગાર્ડન. ફાઇન્ડ શું કરવાનું છે, એને એક્સ વાય એઝ્યુમ કરશું, કારણ કે ડાયમેન્શન ફાઇન્ડ કરવાના એટલે આપણે લેન્થને એક્સ એઝ્યુમ કરશું અને બ્રેથને વાય મીટર. બરાબર, ચાલો એ જ વસ્તુ લખી જુઓ પહેલાં. લેટ લેન્થ ઓફ રેક્ટેન્ગ્યુલર ગાર્ડન ઇઝ ઇક્વલ ટુ એક્સ મીટર એન્ડ બ્રેથ ઓફ રેક્ટેન્ગ્યુલર ગાર્ડન ઇઝ ઇક્વલ ટુ વાય મીટર. પહેલાં એ બે લખ નાખ્યું, એઝ્યુમ કરેલું. હવે તો કે તમને એક વસ્તુ ફોર્મ્યુલા ખબર છે કે ભાઈ પેરીમીટરની ફોર્મ્યુલા શું થાય, રેક્ટેન્ગલ હોય એની પે આ એક્સ છે આ વાય છે. બરાબર, તો પેરીમીટરની ફોર્મ્યુલા શું થશે, તો કે ટુ બ્રેકેટમાં એક્સ પ્લસ વાય, આ એનો પેરીમીટર થયો. બરાબર, ટુ ટાઈમ્સ લેન્થ અને ટુ ટાઈમ્સ બ્રેથ. હવે તો કે એનો હાફ પેરીમીટર કરું, હાફ પેરીમીટર તો શું થઈ જાય, ખાલી એક્સ પ્લસ વાય થઈ. બરાબર, પેલું જે ટુ એક્સ પ્લસ ટુ વાય હતું ને એના ઉપર ટુ થઈ જાય, હાફ કહે ને એટલે પછી ટુ ટુ કટ થઈ જાય એટલે એ આન્સર આવશે એક્સ પ્લસ વાય. રેડી, એટલે હાફ પેરીમીટર કે એટલે હવે તમારે શું લેવાનું, ખાલી એક્સ પ્લસ વાય જ લેવાનું. બરાબર, એ ક્યાંથી આવ્યું, તો ઇક્વેશનમાંથી ઓલું સોલ્યુશન હતું. બરાબર, એમાંથી આવ્યું ફોર્મ્યુલા. ચાલો, એક્સ પ્લસ વાય, હાફ પેરીમીટર એટલે એક્સ પ્લસ વાય, એવું યાદ રાખજો. ચાલો, હાફ થી પેરીમીટર ઓફ રેક્ટેન્ગ્યુલર ગાર્ડન, પછી વચ્ચે કંઈક બીજી એક કન્ડિશન નાખી દીધી, ઇઝ 36 સેન્ટીમીટર. બરાબર, આમ ક્વેશ્ચન વાંચવાનો આવડવા કેમ, તો કે હાફ થી પેરીમીટર ઓફ રેક્ટેન્ગ્યુલર ગાર્ડન ઇઝ 36 મીટર, એટલે ઓલું જે એક્સ પ્લસ વાય હતું ને એ કેટલું છે, 36 મીટર છે. એટલે આ તમારું ઇક્વેશન નંબર વન, એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 36. બરાબર, ઇઝ ઇક્વેશન વન, એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 36. હવે તો કે કન્ડિશન ટુ શું કહે છે, તો કે આ વચ્ચે આપી દીધી ની કન્ડિશન ટુ છે, હુઝ લેન્થ ઇઝ 4 મીટર મોર ધેન ઇટ્સ વિથ, એટલે લેન્થને તમે એક્સ કીધું હતું અને બ્રેથને વાય કીધું હતું. બરાબર, હવે શું કીધું, તો કે લેન્થ ઇઝ 4 મીટર મોર, એટલે ઓલો જે એક્સ હતો ને એ ઓલરેડી 4 મોર છે, કોના કરતાં, વાય કરતાં. કમ્પેરિઝન કરીએ છીએ, જોજો લેન્થ છે ને આ એક્સ એ 4 મોર છે, ઓલરેડી મોટો છે, તો આમાં પ્લસ 4 કરું તો એ બે કેવા થઈ જાય, ઇક્વલ થઈ જાય. બરાબર, આણે જેમ કીધું હતું એમ, આ 4 મોર હતું તો નાનું હતું એમાં પ્લસ 4 કરી નાખ્યું એટલે બે ઇક્વલ થઈ ગયા. એ જ રીતે અહીંયા પછી તો કે આ ઇક્વેશન નંબર ટુ મળી ગયું તમને, એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય પ્લસ 4. હવે પછી વાયને આમ લઈ આવ્યા એટલે માઇનસ વાય, તો એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા, 4. ઇક્વેશન ટુ, બે ઇક્વેશન મળી જાય પછી હવે તો તમને આવડે છે શું કરવાનું, તો કે પેલા પેલા ટેબલ બનાવવાના, બે ટેબલ બનાવીને પ્લોટ કરી દેવાના. પછી તો કે એ બે ઇન્ટરસેક્ટ ક્યાં થયા, જેવો તો કે આ પોઈન્ટે થયા. બરાબર, તો આ બેનું એડિશન કરો જોઈએ, તો કે આ પોઈન્ટનું નામ શું છે, તો કે એક્સ અક્ષ ઉપર કયો છે પોઈન્ટ, તો કે 20 છે, એટલે એક્સ કોઓર્ડિનેટ 20 થશે અને વાય અક્ષ તો કે 16,
એટલે વાય કોર્ડિનેટ 16, બરાબર? એટલે એક્સ મળ્યો 20, એટલે લેન્થ 20 અને બ્રેથ કેટલી 16 હશે એ રેક્ટેન્ગ્યુલર ગાર્ડનની, બરાબર? આ તમારો આન્સર. છેલ્લે ઈટ લાઈન લખવાની, ધેરફોર લેન્થ ઓફ રેક્ટેન્ગ્યુલર ગાર્ડન ઇઝ 20 મીટર એન્ડ બ્રેથ ઓફ રેક્ટેન્ગ્યુલર ગાર્ડન ઇઝ 16 મીટર, બરાબર? ચાલો એના પછી તો કે આવે છે ક્વેશ્ચન નંબર 3.2 નો 7. ચાલો એ જોઈએ શું કહે છે એમાં. ઓકે, ડ્રો ધ ગ્રાફ ઓફ ધી ઇક્વેશન એક્સ માઇનસ વાય પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ 3x પ્લસ 2y માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. ડિટરમાઇન ધ કોઓર્ડિનેટ્સ ઓફ ધી વર્ટાઇસિસ ઓફ ધી ટ્રાયંગલ ફોર્મડ બાય ધીસ લાઇન્સ એન્ડ ધ એક્સ એક્સિસ એન્ડ શેડ ધ ટ્રાયંગ્યુલર રીજિયન. પહેલાં શું કીધું તો કે આ બેનો તમારે ગ્રાફ ડ્રો કરવાનો છે, આગળનું પછી વિચારશો શું કહે છે એ. પહેલાં ડ્રો ધ ગ્રાફ ઓફ ઇક્વેશન ધીસ એન્ડ ધીસ. આપણે ચાલો ગ્રાફ ડ્રો કરી નાખીએ. પહેલાં જોઈ લ્યો, બે ઇક્વેશન હતા, આમાંથી સબ્જેક્ટ બનાવી, સબ્જેક્ટ બનાવ્યા, આમાંથી સબ્જેક્ટ બનાવીને ડ્રો ટેબલ કરી નાખ્યું. ટેબલ ડ્રો કર્યું પછી તો કે એને પ્લોટ કરી દો. તો ચાલો પ્લોટ કરી દીધું, બરાબર? હવે શું કીધું તું, હવે આગળ વાંચીએ. આપણે ગ્રાફ ડ્રો કરી નાખ્યો, એનું પહેલું કામ કરી દીધું. હવે શું કીધું, ડિટરમાઇન ધ કોઓર્ડિનેટ્સ ઓફ ધી વર્ટાઇસિસ ઓફ ધી ટ્રાયંગલ ફોર્મડ બાય ધીસ લાઇન્સ એન્ડ ધ એક્સ અક્ષિસ. એટલે આ લાઇન જે હતી ઈ બે અને એક્સ અક્ષ, એ બે ભેગા કરો તો કાંઈ ટ્રાયંગલ બને છે જુઓ. તો કે આ આવડો આ બને છે જુઓ ટ્રાયંગલ, આ એક્સ અક્ષિસ અને આ બીજી લાઇન, આ લાઇન, આ લાઇન અને આ એક્સ અક્ષ, આ ત્રણેય ભેગા થઈને એક ટ્રાયંગલ બનાવે છે, બરાબર? તો એના કોઓર્ડિનેટ્સ ક્યાં છે? તો કે અહીંયા આ કોઓર્ડિનેટ્સ કયો? તો કે 2, 3. પછી તો કે આ કોઓર્ડિનેટ કયો? તો કે -1, 0. આ કોઓર્ડિનેટ કયો? તો કે 4, 0, બરાબર? ચાલો તો કે એનાથી જે ટ્રાયંગલ બન્યો એના કોઓર્ડિનેટ કીધા હતા આપણને ફાઇન્ડ કરવાના. તો પહેલો 2, 3, -1, 0 એન્ડ 4, 0. એ આપણે બીજો આન્સર એ કમ્પ્લીટ કરી નાખ્યો એનો. પછી શું કીધું, એન્ડ શેડ ધ ટ્રાયંગ્યુલર રિજિયન. એટલે ટ્રાયંગ્યુલર રિજિયન જે બન્યો ને એને શું કરવાનું, તમારે શેડ એડ કરવાનો છે ખાલી. આ તમે શેડ આપી દીધો, ગયો, આટલું જ વર્ક તમારે કરવાનું છે. આ તમારે થઈ ગયો આખો ક્વેશ્ચન. પહેલાં ડ્રો કરી બે લાઇન, પછી એમ કીધું કે લાઇન બે અને આ એક શખ્સ એનાથી ટ્રાયંગલ બને એના કોઓર્ડિનેટ લખવાના છે. એ કોઓર્ડિનેટ તમે લખી નાખ્યા, પછી તો કે એને શેડ કરો, તો એ ટ્રાયંગલને શેડ કરી નાખો, પૂરું. આટલું જ કરવાનું હતું. રેડી? તો આ થઈ ગયો આપણો આ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 7. ચાલો એના પછી એક્ઝામ્પલ નંબર 5 આવે છે. ચાલો એક્ઝામ્પલ નંબર 5 શું કહે છે તો કે એમાં તો એમ જ કીધું, જો ગ્રાફિકલી ફાઇન્ડ વેધર ધ ફોલોઈંગ પેર ઓફ ઇક્વેશન હેઝ નો સોલ્યુશન, યુનિક સોલ્યુશન ઓર ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન. ત્રણમાંથી કયો કેસ છે એ તમારે ગ્રાફિકલી ફાઇન્ડ કરવાનું છે. આ બે ઇક્વેશન આપેલા છે, પહેલાં એ બે ઇક્વેશન લખી નાખ્યા જો. પછી તો કે આ સેકન્ડ ઇક્વેશન વ્યવસ્થિત નહોતું, જો ડિનોમિનેટર ને એવું બધું હતું એટલે આપણને ગમ્યું નહીં. તો આપણે શું કર્યું તો કે ન્યુમેરેટરમાંથી પહેલાં જો 3 કોમન નીકળે છે, બરાબર? સિમ્પ્લિફિકેશન જોવાનું, પહેલાં 3 ઉપરથી કોમન નીકળતા હતા એટલે કાઢી નાખ્યા. તો અહીંયા વધે એક્સ માઇનસ, અહીંયા 3 8 જા એટલે 8y પ્લસ 3 1 જા 3, અપોનમાં તો 5 હતા ઇક્વલ ટુ 0. હવે 3 મલ્ટિપ્લિકેશનમાં આમ જઈએ તો અપોન 0 અપોન 3 એટલે 0, એટલે અહીંયા આવું વધ્યું. હવે 5 એલસીએમ લઈ લીધો, જો એલસીએમ લ્યો તો 5 ને મલ્ટીપ્લાય કરવો પડે. તો 5x માઇનસ 8y ના 8y, 1 ના 1. કામ તો કે આ બેની નીચે તો હતા 5, એટલે એને કાંઈ ઉપાધિ નથી, ખાલી આને જ મલ્ટીપ્લાય કરવો પડે. એટલે 5x ત્યાં વોલ અપોન 5 ઇઝ ઇક્વલ ટુ 0. 5 નીચે છે આમ જાય તો મલ્ટીપ્લાય 0 ઇન્ટુ 5 એટલે 0 થઈ જાય. તો આ તમારું ઇક્વેશન નંબર 2, બરાબર? તો આ 5x માઇનસ 8y પ્લસ 1 ઇક્વલ ટુ 0. તો ઇક્વેશન 1 જુઓ તો શું હતું, 5x માઇનસ 8y પ્લસ 1 ઇક્વલ ટુ 0. તો બે ઇક્વેશન ઇક્વલ જ હતા,
બે સેમ જ ઇક્વેશન હતા. બે સેમ ઇક્વેશન હોય તો કેટલા સોલ્યુશન મળે? તો કે ઇન્ફાઇનેટલી મેની સોલ્યુશન મળે, એ તમને ખબર જ છે, જોઈને આપણને ખબર પડી ગઈ. પણ આપણે એમ શું કીધું હતું ક્વેશ્ચનમાં? એમ કીધું હતું કે ગ્રાફિકલી ફાઇન્ડ, એટલે આપણે પહેલાં ગ્રાફ ડ્રો કરવો પડશે આ બેનું, બરાબર? એટલે બે સરખા છે એટલે એક જ વાર ટેબલ બનાવશું, સબ્જેક્ટ બનાવ્યો આવી રીતે, ટેબલ બનાવી નાખ્યું, ગ્રાફ ડ્રો કર્યો. ગ્રાફ તો આપણને ખબર જ છે કે ભાઈ એક જ લાઈન આવશે ભાઈ, બરાબર? એટલે શું થઈ ગયું? ઇન્ફાઇનેટલી મેની સોલ્યુશન થઈ ગયા, બરાબર છે? તો હાલો આપણે આજે શું શીખ્યા? તો કે ગ્રાફિકલ મેથડથી ગ્રાફ ડ્રો કરીને ઇક્વેશનના સોલ્યુશન કઈ રીતે ફાઇન્ડ કરવા તે. રેડી? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું.